पांच प्रश्नों जवाब लख्या हता, बराबर छे। हवे आपणे सॉरी चार प्रश्नों जवाब लख्या हता, तो अहीं आपणे प्रश्न पांच थी अहीं चालू करीशुं। शुं कहे छे, मरघीए रोटली शा माटे खाधी? तो शुं कहे छे, मरघीए रोटली शा माटे खाधी? तो मरघीए शुं कर्युं तो मरघीए रोटली शुं प्रश्न शुं छे मरघीए रोटली શા માટે ખાધી? તો મરઘીએ દાણા વાવ્યા હતા, મરઘીએ રોટલી બનાવવા માટે કેટલું કર્યું હતું? ખરી મહેનત એની એકલાની જ હતી, એટલે એણે એકલાએ જ રોટલી ખાધી। શું શું ઉગાડી શકાય? આપણે અનાજ વાવવું હોય તો શું અનાજમાં શું વવાય? तो गहू, बाजरी, जुवार, चोखा, मगफली वगैरह अनाज, विविध शाकभाजी, फूलो उगाड़ी सकाय। शू शू दड़ावी सकाय? तो गहू, चोखा, बाजरी, जुवार, पछी चणानी दाळ वगैरे, बराबर वगैरे पण दळावी शकाय। गौमांथी शुं शुं बनावी शकाय? गौमांथी रोटली, भाखरी, पूरी, थेपला वगैरे बनावी शकाय, बराबर। गौमांथी शुं शुं बनावी शकाय? तो गौमांथी रोटली छे, पछी लापसी, भाखरी, पूरी बनावी शकाय। प्रश्न 23, वाँचो समझो अने चौरसनी खाली जग्यामां नो नी नू ना लखीने नीचेना वाक्य पूरो करो। तो पहला शुं छे? वडनू एक झाड, वडनी टोच पर माळो, अहीं नी आवशे, अहीं माळामां चकली ना बे ईंडा। शुं छे? माळामां चकली ना बे ईंडा, सफेद रंग, ईंडा नो सफेद, सॉरी अहीं नो आवशे, ईंडा नो सफेद रंग। माळामां चकली ना बे बच्चा, एक बच्चानी चांच नानी। शुं कहे छे? चलो, वडनुं एक झाड हतुं। અહીંયા જે આપણે વાક્યો છ વાક્યો બનાવ્યા, બરાબર, એ વાક્યો આપણે નીચે ફરી અહીંયા લખવાના છે। તો વડનું એક ઝાડ હતું, ઝાડની ટોચ પર માળો હતો, માળામાં ચકલીના બે ઈંડા હતા। ઈંડાનો રંગ સફેદ હતો, માળામાં ચકલીના બે બચ્ચા હતા, એક ચકલીના એક બચ્ચાની ચાંચ નાની હતી। પ્રશ્ન 24, ચિત્રો જુઓ અને ચિત્રની વસ્તુઓ ખાલી જગ્યામાં ક્યાં ક્યાં આવશે તે સમજીને લખો। છે
वस्तुओ बधी આપેલી છે બરાબર અહીંયા ચશ્મા છે ફ્રોક છે કંપાસ છે માળા છે દડો છે પર્સ મોજા વિંટી ખુરશી સ્કૂલ બેગ ગ્લાસ અને રમકડા છે બરાબર બધી વસ્તુઓ ક્યાં હશે તો કાવ્યાની ખુરશી કાવ્યાની માળા કાવ્યાની વિંટી પછી કાવ્યાનું અહીંયા ની નું ના અને નો બરાબર તો કાવ્યાનું પર્સ કાવ્યાનું ફ્રોક અને કાવ્યાનું દફતર કાવ્યાના ચશ્મા કાવ્યાના રમકડા અને કાવ્યાના મોજા કાવ્યાનો ગ્લાસ કાવ્યાનો દડો અને કાવ્યાનો કંપાસ અહીંયા કઈ વસ્તુ છે અહીંયા કાવ્ય નામની છોકરી છે એની બધી વસ્તુ આપણને અહીંયા આપેલી છે બરાબર તો એ બધી વસ્તુ ક્યાં આવશે આપણે અહીંયા લખાય કાવ્યાની ખુરશી કાવ્યાની ગ્લાસ કાવ્યાની રમકડા ની આવે પાછળ ના તો કાવ્યાની ખુરશી કાવ્યાની માળા કાવ્યાની વિંટી બરાબર આવી રીતે આપણે અહીંયા નોટબુકમાં લખવાનું છે સ્વાધ્યાય પોથીમાં પણ તમારે લખવાનું છે અને નોટમાં પણ લખવાનું છે પ્રશ્ન 25 પ્રશ્ન 25 માં શું છે તો ચિત્રો ધ્યાનથી જુઓ અહીંયા મોજો બૂટ મોજા પહેરે છે બ્રશ કરે છે ક્રિકેટ રમે છે પુસ્તક વાંચે છે ફૂલ છોડને પાણી પીવડાવે છે અને ચિત્રમાં રંગ પૂરે છે બરાબર પ્રશ્ન 25ના ચિત્ર જોઈ એક વાક્ય લખો હું બૂટ મોજા પહેરું છું હું બ્રશ કરું છું હું ક્રિકેટ રમું છું હું વાંચું હું વાંચું છું હું છોડને પાણી પાઉં છું હું ચિત્ર દોરું છું આ બધા વાક્યો તમારે તમારી જાતે લખવાના છે બરાબર પ્રશ્ન 27 એમાં પ્રશ્ન 26માં લખેલા વાક્યમાં બીજું વાક્ય ઉમેરી લખો હું બૂટ મોજા પહેરું છું હું બૂટ મોજા પહેરું છું ને પછી રમવા જાઉં છું હું બ્રશ કરું છું હું બ્રશ કરું છું પછી નાસ્તો કરું છું પહેલાં નાસ્તો કરે બ્રશ કર્યા વગર ના કેટલા છોકરાઓ બ્રશ નથી કરતા ઘણા છોકરા એવા છે જે બ્રશ નથી કરતા બરાબર તો બ્રશ કર્યા વગર ચા નાસ્તો ખાઈએ તો આપણે આખી રાતમાં મોડામાં આપણા મોડામાં જીવડા હોય એ બધા ક્યાં જાય પેટમાં જાય પછી પેટમાં દુખે ને એવું બધું થાય એટલે બ્રશ તો આપણે કરવો જોઈએ હું ક્રિકેટ રમું છું હું ક્રિકેટ રમું છું પછી ફૂટબોલ રમું છું હું વાંચું છું હું વાંચું છું પછી રમવા જાઉં છું હું છોડને પાણી પાઉં છું હું છોડને પાણી પાઉં છું પછી ફૂલ ચૂંટું છું બરાબર હું છોડને પાણી હું ચિત્રમાં કલર કરું છું હું ચિત્રમાં કલર કરું છું પછી ચિત્ર ચોંટાડું છું પછી અભિનય કરો ઓળખો અને લખો રોહન અહીંયા છોકરાનું ચિત્ર છે તો રોહન બ્રશ કરે છે રોહન બ્રશ કરે છે પ્રિયા હાથ ધુએ છે તો પ્રિયા હાથ ધુએ છે દર્શન કપડાં ધુએ છે દર્શન કપડાં ધુએ છે
નવ્યા કચરો વાળે છે, તો નવ્યા કચરો વાળે છે. સોહમ માથું ઓળે છે, સોહમ માથું ઓળે છે. આ વાક્ય તમારે તમારી જ નોટબુકમાં લખવાના છે. હવે આપણે નોટમાં લખવું, તારીખ કઈ તારીખ છે, એમાં પ્રશ્ન તારીખ 19/4/2021 સ્વ પોથીમાંથી પ્રશ્ન 21-22 સોરી પ્રશ્ન પ્રશ્ન 23-24 અને 25 26 27 અને 28 સ્વ પોથીમાં લખવું અને આ જ નોટમાં લખવું. બરાબર, આશામાં લખવાનું છે તો નોટમાં અને સ્વાધ્યાય પોથીમાં બંનેમાં લખવાનું છે. હવે ચિત્રો છે, ચિત્ર આપણે દોરવાનું નથી, ડાયરેક્ટ જવાબ જ લખવાનો છે.